મિત્રો, હું છું નિશિત સર હોમ ક્લાસીસથી. આજે આપણે ધોરણ 10માં અંગ્રેજી વિષયના ચોથા યુનિટની જે ચર્ચા કરવાની છે તેમાં ધ્યાન આપશું. તો અંગ્રેજીનું ચોથું યુનિટ, એનો રીડ જે આપ્યો છે એ વન્ડરફુલ ક્રિએશન. મિત્રો, આગલા વિડીયોમાં આપણે માતા વિશેનું એક સુંદર મજાનું કાવ્ય જે મેં તમને ગીત સહિત સંભળાયું હતું, અને અહીંયા પણ માતાને એક અદ્ભુત સર્જન તરીકે બિરદાવવામાં આવેલું છે અને બહુ સરસ મજાનું રજૂઆત કરેલી છે. એનો જે ભાવ છે એ સમજવાની આપણે કોશિશ કરીએ. ટ્રાન્સલેશનમાં ધ્યાન આપશું કે ધ ગુડ લોર્ડ, એક સારા એવા ભગવાન. લોર્ડ મિત્રો, અહીંયા એક ઈશ્વર માટે કોઈ પણ શબ્દનો ઉપયોગ થાય તો એનો પહેલો અક્ષર કેપિટલ આવે. દાખલા તરીકે લોર્ડ એટલે ભગવાન, ગોડ તો જી એ કેપિટલ આવશે. હવે એના માટે સર્વનામ જ્યારે આવે વચ્ચે તો એ પણ કેપિટલ જ આવશે. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે, તે દિવસે. ધેટ એટલે તે દિવસે એક સારા એવા ભગવાન અત્યંત વ્યસ્ત હતા, ખૂબ જ કામ કરતા હતા. હી વોઝ ઇન ટુ હિઝ સિક્સ્થ ડે, છઠ્ઠો દિવસ, ક્રમવાચક સંખ્યા છે, ઓફ ઓવરટાઈમ. એના નિયત કામના કલાક કરતા 6 દિવસ વધારાના સમયનું કામમાં એ વ્યસ્ત હતા. એને જે કામ કરવાનું હતું એનાથી પણ 6 દિવસ સુધી વધુ કામ કરતા હતા. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, જ્યારે આ ભગવાન ખૂબ જ એકાગ્રતાથી કામ કરતા હતા ત્યારે. આ બધું ભૂતકાળમાં છે, જુઓ. વોઝ તમે જોઈ શકો છો ત્રણેય વાક્યમાં કે જ્યારે. હવે ચાલુ ભૂતકાળ બતાવ્યો કે જ્યારે તેનું કામ અત્યંત એકાગ્રતાથી કરતા હતા ત્યારે એન એન્જલ અપીયર્ડ, એક દેવદૂત પ્રગટ થયો. એન્ડ કોમેન્ટેડ, અને ટીકા કરી, ટિપ્પણી કરી. બોલો, શું બોલો અવતરણ ચિહ્નમાં, કે યુ આર ટેકિંગ સો મચ કેર, તમે તો ખૂબ જ કાળજી લઈ રહ્યા છો ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. ક્રિએચર એટલે સજીવ અથવા જીવ. આ જીવના સર્જન કરવામાં, આ જીવને બનાવવામાં તમે અત્યંત કાળજી લઈ રહ્યા છો. હવે ભગવાન કહે છે, ધેટ્સ ટ્રુ, સેડ ધ લોર્ડ. ભગવાન બોલ્યા, વાત સારી સાચી. અને પછી પૂછે છે દેવદૂતને કે ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ, તારે વિગતો જાણવી છે? તો દેવદૂત કહે છે કે વોટ આર ધે. ધ એન્જલ વોઝ ક્યુરિયસ, દેવદૂત આતુર બનીને બોલ્યો. ક્યુરિયસ એટલે આતુરતા, કે વિગતો કઈ છે? તો ભગવાન જે છે એ આ અદ્ભુત સર્જનની વિગતો આપણી સમક્ષ રજૂ કરે છે. અને આ જે વિગતો છે એ આપણે ટૂંકની અંદર પણ કામ આવશે, ફકરામાંથી પ્રશ્ન ગોતવાનો હશે ત્યારે પણ કામ આવશે. જોતા જઈએ. પેલી એની વિગત છે કે ઓલ હર પાર્ટસ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ, તેણીના શરીરના દરેક ભાગ મૂવેબલ હશે એટલે કે હલનચલન થઈ શકે તેવા, ખસેડી શકાય તેવા હશે, એન્ડ રિપ્લેસેબલ એટલે બદલી શકાય તેવા પણ હશે. ટી ડબલ ટુ એટલે પણ. બીજી ખાસિયત કીધું કે સી હેઝ એ લેપ, તેણીને એક ગોદ કે ખોળો છે, ધેટ ડિસઅપિયર્સ, જે અદ્રશ્ય થાય છે, વેન સી સ્ટેન્ડ્સ અપ, જ્યારે તેણી ઊભી થાય છે. મિત્રો, અહીંયા ભૂતકાળ હાલતો હતો, જુઓ, વોઝ વોઝ, પછી અવતરણ ચિહ્નમાં વર્તમાન કાળ થઈ ગયો ચાલુ. તો અહીંયા પણ જુઓ વર્તમાન કાળ છે કે તેની પાસે એક ખોડો છે કે જે અદ્રશ્ય થઈ જાય છે જ્યારે તેણી ઊભી થાય છે. આગળ વાંચી કે આઈ હેવ ટુ, ફરજિયાત પણ બતાવશે મિત્રો, હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુ. આ મસ્ટ ના પર્યાય વાચી શબ્દો છે, પૂર્ણ વર્તમાન કાળનો અહીંયા કોઈ પોઈન્ટ નથી. વચ્ચે ટુ આવી ગયું છે. આઈ હેવ ટુ એન્ડો, મારે પ્રદાન કરવું પડશે, આપવું, પ્રદાન કરવું. હર એટલે તેણીને, વિથ અ કિસ, મારે તેણીને એક ચુંબન પ્રદાન કરવાનું છે. ધેટ કેન ક્યોર એવરીથિંગ, કે જે ચુંબન બધી જ બાબતને સાજી કરી શકે. કઈ કઈ બાબત? તો ડેશ કરીને લખેલું છે, જુઓ કઈ કઈ બાબત. તો કે ફ્રોમ એ બ્રોકન લેગ, ભાંગેલા પગથી માંડીને, મતલબ તમે એમ કહી શકો કે કોઈ શારીરિક ઈજાથી માંડીને, ટુ એ બ્રોકન હાર્ટ એટલે કે માનસિક ઈજા, તૂટેલા પગથી માંડીને તૂટેલા હૃદય સુધી, બધી જ બાબતને સાજુ કરી શકે. ક્યોર એટલે સાજુ કરવું. હવે મિત્રો, એક વિશેષણ તરીકે વપરાયેલા ભૂતપ્રુદનની ચર્ચા કરીએ
બ્રેક નો ભૂતકાળ બ્રોક અને ભૂતકૃદંત બ્રોકન થાય અને અહીંયા વિશેષણ તરીકે છે લેગ એટલે પગ આ નામ છે કેવો પગ તૂટેલો બ્રોકન તો લેગ જે છે એ કેવો મતલબ કે આ લેગ ના અર્થમાં વધારો કરતો શબ્દ વિશેષણ જે ભૂતકૃદંત તરીકે છે તો ભૂતકૃદંત નો ઉપયોગ મિત્રો વિશેષણ તરીકે પણ થાય સેમ વે અહીંયા હાર્ટ ની હારે પણ ઈજ છે હૃદય કેવું હૈયું કેવું તો કે તૂટેલું અહીંયા એવો પણ અર્થ કરી શકાય કે તૂટેલો પગ એટલે કે શારીરિક ઈજા અને બ્રોકન હાર્ટ એટલે તૂટેલું હૈયું એટલે માનસિક ઈજા બધું સાજું કરી શકે છે આગળની લાક્ષણિકતા જોઈએ કે મોર ઓવર આ ઉપરાંત સી હેઝ ટુ હેવ આ પણ ફરજિયાત પણ તેની પાસે હોવા જ જોઈએ જો આ હેઝ ટુ ફરજિયાત પણ બતા અને આ હેવ એટલે ની પાસે હોવું એવો અર્થ થાય તેણીને હોવા જ જોઈએ શું હોવું જોઈએ સિક્સ પેર્સ ઓફ હેન્ડ્સ છ જોડી હાથ હોવા જોઈએ આપણા હાથ જોડીમાં જોઈ તો આવી છ જોડી હાથ હોવા જોઈએ આગળ કે છે સી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ પ્રાપ્ય કોઈ પણ ખોરાક અવેલેબલ એટલે સુલભ કે પ્રાપ્ય કોઈ પણ ખોરાક ઉપર તે પોતાનું કાર્ય કરી શકે તેમ હોવી જોઈએ એની સમર્થતા બતાવી છે એબલ એન્ડ હજી ભગવાન આગળ કહે છે કે શુડ હેવ થ્રી પેર્સ ઓફ આઈ આંખની કેટલી જોડીમાં ત્રણ જોડી આંખ હોવી જોઈએ આપણી આંખ પણ જોડીમાં જોઈ આવી ત્રણ જોડી આંખ હોવી જોઈએ છ જોડી હાથ હોવા જોઈએ આવી બધી વાત આવી બધી વિગતો અદ્ભુત સર્જનને હોવી જોઈએ એવું ઈશ્વર દેવદૂતને કહે છે આગળની ચર્ચા કરી ધ એન્જલ શુક હિઝ હેડ સ્લોલી એન્ડ સે દેવદૂત છે ને પોતાનું માથું શેકનું ભૂતકાળ છે ધીમે ધીમે હલાવી આમ અમને ના પાડવા માંડ્યો કે એ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક આઈ સપોઝ એટલે હું ધારું છું કે એક અત્યંત અશક્ય કાર્ય એ માઇટી એટલે મોટા પ્રમાણમાં અત્યંત મોટું એવો અર્થ કરી શકાય માઇટી એટલે તાકાતવર થાય પણ અહીંયાનો અર્થ એવો નીકળે કે એક અત્યંત અશક્ય અને કપરું કામ મારા ધારણા મુજબ હવે દેવદૂતની શું ધારણા છે કે સિક્સ પેર્સ ઓફ હેન્ડ્સ કે ભગવાન છ જોડી હાથ નો વે કોઈ રીતે શક્ય નથી કે છ જોડી હાથની ગોઠવણી કેમ કરવી એમ એ દેવદૂતનું પોતાનું ધારણા છે તો ભગવાન જવાબ આપે કે નો ના ના એ કે ધીસ હેન્ડ્સ આર નોટ એ પ્રોબ્લેમ ફોર મી કે આ છ જોડી હાથ તો મારા માટે કોઈ સમસ્યા નથી ઇટ ઇઝ ધ થ્રી પેર્સ ઓફ આઈસ સમસ્યા ત્રણ જોડી આંખોની છે that the mothers have to have ફરીથી અહીંયા હેવ ટુ ની રચના અને ની પાસે હોવું એટલે હેવ કે જે માતાઓને હોવી જોઈએ મિત્રો પહેલી વખત આખા પાઠની અંદર અત્યાર સુધી આપણે ટ્રાન્સલેશન કર્યું એ જે અદ્ભુત સર્જન કરે છે ઈ મધર્સ નું છે માં તો કાવ્ય જે આપણે જોયું હતું એ પણ માં ઉપર હતું તો માતાને કેટલા જોડી આંખ હોવી જોઈએ થ્રી પેર્સ ઓફ આઈસ અને હવે ભગવાન એ ચોખવટ કરે છે કે માતાને આ ત્રણ જોડી આંખ હોવી જોઈએ ને ક્યાં ફિટ કરવી ને એ મારી સમસ્યા છે લોર્ડ લુકડ પઝલ્ડ ભગવાન તો મૂંઝાયેલા દેખાતા હતા મૂંઝાણા હતા તો દેવદૂત પૂછે કે ઓ સો યુ આર ક્રિએટિંગ એ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર્સ તો શું તમે કોઈ માતાઓનું આદર્શ મોડેલ બનાવી રહ્યા છો સ્ટાન્ડર્ડ મોડેલ બનાવી રહ્યા છો બટ થ્રી પેર્સ ઓફ આઈ પણ ત્રણ જોડી આંખો વોટ ફોર શેના માટે ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ દેવદૂતને હવે રસ પડ્યો કે તમને જે આ સમસ્યા છે ત્રણ જોડી આંખની તો તમે આ માતાઓનું જે મોડેલ બનાવો છો એમાં ત્રણ જોડી આંખ મિત્રો ત્રણ જોડી આંખનું જે કામ છે પણ આપણે ટૂંકનું તરીકે પૂછશે આગળ આપણને કહે છે કે વન પેર હવે જુઓ એક પછી એક જોડીની કામ શું છે કે વન પેર ધેટ સીસ હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝડ ડોર્સ એક જોડી એવી છે કે જે જોડી તેઓના બાળકોને બંધ બારણામાં પણ જોઈ શકે બારણા ભલે બંધ હોય એના બાળકો એને દેખાય અનધર પેર બીજી જોડીની વાત છે તો લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે એ જોડી માત્ર બાળકો સામે જોઈ અને કહી શકે ખાલી જોઈને શું કહી શકે
કે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ, હું તને સમજુ છું અને હું તને ચાહું છું. વિધાઉટ અટરિંગ એ વર્ડ, એક પણ શબ્દ બોલ્યા વગર, માત્ર બાળક સામે જોઈ અને કહી શકે કે હું તને સમજી શકું છું, હું તને ચાહું છું. આ બીજી જોડી. એન્ડ ધ થર્ડ પેર, ત્રીજી જોડી શું કામ કરશે, કે ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ, બધી જ છુપી કે ગુપ્ત વાતો, ગુપ્ત વિગતો, વિધાઉટ ઓપનિંગ ધેમ, ગુપ્તતાને છતી કર્યા વગર, તે બધી જ બાબતોને જોઈ શકવા માટે ત્રણ જોડી, ત્રીજી જોડીનું આ કામ છે. ફરીથી જોઈ લે કે પહેલી જોડી તો કે બંધ બારણાથી બાળકોને જોવા માટે, બીજી જોડીનું કામ એક પણ શબ્દનું ઉચ્ચારણ કર્યા વગર માત્ર બાળક સામે જોઈને એમ કહી શકે કે હું તને ચાહું છું, હું તને સમજું છું. અને ત્રીજી જોડીનું કામ કે બધી જ રહસ્યમય બાબતો, બધી જ ગુપ્ત બાબતોને ખોલ્યા વગર જોઈ શકે. સમજાણું? આગળ વાત કરી. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ, દેવદૂતે વિનંતી કરી કે ભગવાન, પ્લીઝ ગો ટુ બેડ, મહેરબાની કરીને સુઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે, કે એક દિવસમાં આટલી બધી મુશ્કેલી ઉભી ન કરો, તમે મુશ્કેલીમાં મૂકાઈ જશો. ભગવાન મહેરબાની કરીને સુઈ જાઓ. આઈ કેન નોટ, હું ન સુઈ શકું. હી રિફ્યુઝડ, ભગવાને ના પાડી દીધી, મનાઈ કરી દીધી, ભાઈ હું ન સુઈ શકું. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, મિત્રો અહીંયા પૂર્ણ વર્તમાન કાળની વાત કરી કે આઈ હેવ ઓલમોસ્ટ એટલે લગભગ બધું જ, કમ્પ્લીટેડ હેવ અને ભૂતપૂર્વ, મેં કામ મોટા ભાગનું પૂરું કરી નાખ્યું છે, હજી પૂર્ણ વર્તમાન કાળ છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડલ, મારા સારામાં સારા જે વિચારો હતા એ બધા જ આ મોડલની અંદર મેં મૂકેલા છે. હજી માતાની ખાસિયત કે છે કે નાવ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન સી સિક, હવે જ્યારે આ માતા પોતાની જાતને જ સાજી કરી શકશે જ્યારે તેને બીમાર પડશે. સી વુડ બી એબલ ટુ ફીડ, તેની સક્ષમ કે સમર્થ હશે ટુ ફીડ એ ફેમિલી ઓફ સિક્સ મેમ્બર્સ, છ સભ્યોના કુટુંબને ખવડાવવા માટે તેની સક્ષમ છે. ઓનલી ઓન હાફ એ કિલો ઓફ કેબેજ, માત્ર અડધો કિલો કોબીજમાં છ સભ્યના કુટુંબને તેણી જમાડી શકે છે. મતલબ આનો અર્થ એવો કરી શકી કે મર્યાદિત ખોરાકમાં વધુ લોકોને કે આખા કુટુંબને ભરણ પોષણ કરી શકે એવી તાકાત માની હોય છે. એન્ડ સી વુડ મેનેજ, હવે જુઓ આ બાળક માટે કેટલું કરે છે. એન્ડ સી વુડ મેનેજ એ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ. કઈ કઈ વસ્તુ કીધી? બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ, આ મેનેજ કરી શકે છે, આ વસ્તુનું તેણી સંચાલન કરી શકે છે, આટલી વસ્તુ બાળક માટે તેણી નિભાવી શકે છે. અને કઈ રીતે? તો કે આગળ લખ્યું છે કે વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, ઇરિટેટેડ એટલે ચીડાવું, જરા પણ ચીડાયા વગર, વિધાઉટ એટલે વગર, ગેટિંગ ઇરિટેટેડ એટલે ચીડાયા વગર, નાના બાળકનું નાવાનું, રમવાનું, અભ્યાસ, ખોરાક અને ઊંઘ તે નિભાવી શકે છે. આવ્યા વખાણ ભગવાને કર્યા તો દેવદૂતે શું કર્યું આગળ જોઈએ. કે ધ એન્જલ વેન્ટ રાઉન્ડ, ગો રાઉન્ડ એટલે ચક્કર મારું, ફરતે ફરું. તો દેવદૂતે ફરતો આંટો માર્યો ધ મોડલ ઓફ ધ મધર, વેરી સ્લોલી ધીમે ધીમે આખું મોડલ જોયું. હી ટચડ ઇટ, પછી એનો સ્પર્શ કર્યો એન્ડ સેડ, અને તરત જ બોલ્યો, ઇટ્સ ટુ સોફ્ટ, આ તો અત્યંત નરમ છે. તરત જ ભગવાન બોલ્યા, બટ વેરી ટફ સેડ ધ લોર્ડ એક્સાઇટેડ, રોમાંચિત થઈને ઈશ્વર બોલે છે કે પણ બહુ તાકાતવર, બહુ આમ ટફ છે. યુ કેન નોટ ઇમેજિન, તને તો કલ્પના ન આવે કે વોટ ધીસ મધર કેન ડુ એન એન્ડ્યોર, આ માતા શું કરી શકે અને માતા શું સહન કરી શકે તેની તને કલ્પના પણ ન આવે. તો પૂછે છે દેવદૂત ઈશ્વરને કે કેન ઇટ થિંક, શું આ મોડલ વિચારી શકે છે? તો ઈશ્વર જવાબ આપે છે કે નોટ ઓનલી કેન સી થિંક, માત્ર વિચારી નથી શકતા, બટ કેન રીઝન, પણ બુદ્ધિપૂર્વક વિચારે છે, તાર્કિક રીતના વિચારે છે, એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, અને સમાધાન પણ કરી શકે છે, તડજોડ પણ કરી શકે છે. સેડ ધ લોર્ડ, આવું ઈશ્વર બોલ્યા.
ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. આ સાંભળીને દેવદૂત તો પ્રભાવિત થઈ ગયો. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ, વધુ નજીક ગયો આ મોડલની. એન્ડ મૂવડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક, અને એના ગાલ પાસે આ રીતના આંગળી ફેરવી અને બોલે છે કે ઓ લોર્ડ, અરે ભગવાન, હર આઈઝ આર લીકિંગ, એની આંખમાંથી ચુવાક થાય છે, પાણી નીકળે છે. ઈશ્વર કહે છે, હાઉ ડીડ ધીસ હેપન, આ કઈ રીતે બન્યું? ઇટ મસ્ટ બી અ ટીયર, આંસુ જ હોવું જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, મેં તો આંસુ મૂક્યું નથી. ઇટ ઇઝ અ મિરેકલ, આ એક ચમત્કાર છે. માતાના આંખમાંથી જે આંસુ હતું એ ભગવાન માટેનો ચમત્કાર છે. ધ લોર્ડ એક્સક્લેમ્ડ, ભગવાન આવો ઉદ્ગાર કર્યો, આશ્ચર્યચકિત થઈને બોલ્યા. તો દેવદૂત પૂછે છે કે બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ, પણ મારા ભગવાન આ આંસુ શેના માટે? ત્યારે ભગવાન જવાબ આપે છે કે ઇટ ઇઝ સમથિંગ યુનિક, આ એક અજોડ બાબત છે, અદ્વિતીય બાબત છે. મતલબ કે આવી બીજી દુનિયામાં જોવા નથી મળતી. મે બી, કદાચ કદાચ આંસુ શેના માટે હોઈ શકે ભગવાને ખબર નથી, પણ કે છે કદાચ હોઈ શકે. ઇટ ઇઝ ફોર પેઇન, કોઈ દુખાવો હોય તો પણ હોઈ શકે. ફોર જોય, ખુશીના આંસુ પણ હોઈ શકે. પ્રાઇડ, ગર્વના આંસુ પણ હોઈ શકે. ડિસઅપોઇન્ટમેન્ટ, નારાજગીના આંસુ હોઈ શકે. લોનલીનેસ, એકલતાના પણ આંસુ હોઈ શકે. ધ લોર્ડ એક્સપ્લેન્ડ, ઈશ્વરે આવો ખુલાસો કર્યો, સમજાવ્યું આંસુ શેના માટે હોઈ શકે. મિત્રો પ્રશ્ન પૂછે તો પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ, પાંચ વસ્તુ આવે. દર્દ, ખુશી, ગર્વ, નારાજગી, એકલતા. ત્યારે છેલ્લે દેવદૂત કહે છે કે વોટ એ વન્ડરફુલ ક્રિએશન, કેટલું અદ્ભુત સર્જન આ માતા છે. તો મિત્રો મજા આવી ને, આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે અને બહુ સુંદર મજાની રચના છે. એક બે વખત વિડીયો જોશો તો આઈડિયા આવશે અને સમજવાની કોશિશ કરશું. હવે આગલા પાઠ સુધી નિશિત સરને રજા આપશો, આવજો.